આજે ગુજરાત વિધાનસભામાં અમારા ધારાસભ્ય બેનશ્રી ઘેનીબેન ઠાકોર ના પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા અને જે રીતે ગુજરાત નશાખોરીમાં આગળ વધી રહ્યું છે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર, નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે. રાજ્યના ગૃહમંત્રી શ્રી છેલ્લા 2 વર્ષથી પકડાયું ને પકડ્યું એ શબ્દોની રમત સમજાવે છે, પણ છેલ્લા 2 વર્ષથી જે દારૂ, દેશી દારૂ, બિયર અને નશાકારક દ્રવ્યો પકડાયાના આંકડા આજે ગૃહમાં મળ્યા છે એ મુજબ જોઈએ તો 2021-22 એમ કરીને 2 વર્ષની અંદર ગુજરાતમાં 1,66,00,000 વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. એ જ રીતે ગુજરાતમાં 23,00,000 લીટર દેશી દારૂ પકડાયો છે, 12,00,000 બોટલો બિયરની પકડાઈ છે ને લગભગ 4,050 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે. આજે પ્રશ્નોત્તરીમાં એ કચ્છ હોય, ભાવનગર હોય, આણંદ હોય, સાબરકાંઠા હોય, અનેક જિલ્લાના જે છેલ્લા 2 વર્ષના આંકડા બહાર આવ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે જે વિદેશી દારૂ જે ગુજરાત બહારથી સરહદોથી ગુજરાતમાં આવે છે એ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, દેશી દારૂની ભઠ્ઠીઓ ઠેર ઠેર ગામે ગામ ચાલી રહી છે, ડ્રગ્સ જે આજે કચ્છનો દરિયાકાંઠો, અદાણી પોર્ટ આ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું હોય એવા આંકડા આજે પ્રશ્નોત્તરીમાંથી બહાર આવ્યા છે. અમારી વારંવારની રજૂઆત રહી છે કે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે, એમને રોજગાર નથી મળતો, એના કારણે નિરાશા આવે છે અને એના કારણે નશાના રવાડે ચડે છે. અને જે રીતે સરકારની હપ્તાખોરીની નીતિ છે, હપ્તા છેક નીચે પોલીસ સ્ટેશનથી લઈને છેક ઉપર મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતા હોય એવી સ્થિતિનું જે નિર્માણ થયું છે અને સરકારની ઈચ્છા શક્તિ નહીં હોવાને કારણે આજે આ નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, લેવાઈ રહ્યા છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે અમારા બધાની સ્પષ્ટ માગણી હતી કે ખાલી અમે આટલું પકડ્યું છે એવું ગૌરવ લઈને વાહવાહી કરવાને બદલે શું કામ એક ટીપુ પણ દારૂ બીજા રાજ્યની સરહદોમાંથી આપણા ગુજરાતમાં આવે છે, શું કામ અદાણી પોર્ટ પર ડ્રગ્સ કરોડો રૂપિયાનું પકડાય તો પોર્ટના સંચાલકો પર FIR કરીને એમને જેલના સળિયા પાછળ નાખવામાં નથી આવતા. આજની તારીખમાં અનેક ગુનેગારો જે આ ગુનામાં સંડોવાયેલા છે એ પકડાયા નથી અને જે પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ પકડાય છે, વિદેશી દારૂ પકડાય છે, ડ્રગ્સ પકડાય છે એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર શું કામ કડક કાર્યવાહી નથી થતી એનો જવાબ સરકાર પાસે નથી, કારણ કે સરકારની ઈચ્છા શક્તિ નથી. સરકાર આ રોકવા માટે નિષ્ફળ રહી છે. સરકારમાં બેઠેલા લોકોની હપ્તાખોરીને કારણે આ દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે, ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને ઉડતા ગુજરાત બનવા તરફ આ સરકારની નીતિ ને નિયતને કારણે ગુજરાત આગળ વધી રહ્યું છે, આપણા બધા માટે ચિંતાનો વિષય છે.